Hello learners, I welcome you all to Insider Learning, a dedicated platform for the electrical engineers of Gujarat. Okay, so as I promised you that I will take some of the topics that are not being covered in any of the institute and any of the channel. So the first topic that I'm going to take is wind power conversion. बराबर जे तमारे renewable energy नो part छे एनो एक topic छे wind power conversion. Okay. मेनली तमारो जे रिन्यूएबल एनर्जीनो सिलेबस छे एमां त्रण पार्ट छे मेनली सोलर अने विंड उपरथी क्वेश्चन आवता होय छे अने बायोमासमांथी बी एक बे क्वेश्चन आवी जता होय छे बराबर रिसेंटली एवा जो एमां मळ्युं छे के जे तमारे एक्जाम्स थाय छे एमां रिन्यूएबल एनर्जीना क्वेश्चन आवाना शुरू थई गया छे बराबर इवन न्यूमेरिकल्स बी पूछाता होय छे सो विथ धीस सीरीज आपणे आमां जोईशुं विंड पावर कन्वर्जनना जे कंसेप्ट छे ए शीखीशुं प्लस एना क्वेश्चन जोईशुं अने प्रीवियस ईयर जे क्वेश्चन पूछाया छे ए बी आपणे जोवाना छीए बराबर सो बिफोर वी स्टार्ट इफ यू हेवंट सब्सक्राइब धीस चेनल देन प्लीज डू सब्सक्राइब तमे आ तमारा फ्रेंड ने शेर करी शको छो ओके जेथी करीने एमने बी हेल्पफुल रहे ओके सो लेट्स स्टार्ट विथ द इंट्रोडक्शन फर्स्ट ऑफ ऑल तमने खबर छे कि विंड पावर छे विच इज अ काइंड ऑफ अ क्लीन एनर्जी ओके पछी आ वस्तु चीप छे बिकॉज यू डोंट हेव टू पे एनीथिंग फॉर धी एर ओके जे भी तमारू एर फ्लो आवे छे तमारे कोई पैसा आपवानी जरूर पड़ती नथी एने तो तमारू जे इनपुट छे कॉस्ट ए बिल्कुल नथी फ्यूल माटेनी जे कॉस्ट छे बिल्कुल नथी तमारू जे डिफरेंट बीजा पावर स्टेशन नी वात करीए नॉन कन्वेंशनल आई एम सॉरी कन्वेंशनल पावर स्टेशन लाइक थर्मल न्यूक्लियर एंड ऑल तो एमां तमारे फ्यूल जे छे ए परचेस करवू पड़े छे ने आ वस्तु विंडना केस में नहीं सीमिलरली सोलर पावर प्लांटना भी केस में आ वस्तु नहीं बराबर एटले आ वस्तु जी आपणी पासे छे एक बहुज एडवांटेज आनो लई शकीए आपणे घणा बधा स्टेट आपणी पासे एवा छे कि ज्यां विंडनो फ्लो कंटीन्यूअस रहे छे ओके कंटीन्यू विंड फ्लो होय छे तो एवी लोकेशन ज्यां विंडनो फ्लो सारो छे ए कंडિશનમાં આપણે વિન્ડ પાવર થ્રુ સારે એવું પાવર મેળવી શકીએ છીએ અને યુટિલાઇઝ કરી શકીએ છીએ આ વસ્તુને જેથી કરીને આપણી કન્ટ્રી જે છે એ પાવર સરપ્લસ કન્ટ્રી થઈ શકે ઓકે એટલે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં તમે બે ત્રણ વસ્તુ લખી શકો કે જે વિન્ડ એનર્જી છે એ કયા ટાઈપની એનર્જી છે તો એ ક્લીન એનર્જી છે બીકોઝ આમાં કંઈ તમને સ્મોક કે એવું કશું નીકળતું નથી આઉટપુટમાં ઓકે ઓલ્સો ઇટ ઇઝ અ ચીપ બહુ જ સસ્તી છે તમને કોઈ પૈસા આપવાની જરૂર પડતી નથી એન્ડ ઓલ્સો નોન પોલ્યુટિંગ ઓકે તો આ બધા એક જે વિન્ડ પાવર છે એના એડવાન્ટેજીસ છે બરાબર પણ બીજી એક વસ્તુ એ બી છે કે અમુક લોકેશન પર જ તમે આને સેટઅપ કરી શકો બીકોઝ જો દરેક તમે દિવસ દરમિયાન તમે બી નોટિસ કરશો કે જે વિન્ડનો ફ્લો છે એ સતત રહેતો નથી એ કન્ટિન્યુઅસ નથી કોઈક વાર હોઈ શકે કે સારો એવો પવન ચાલતો હોય કોઈક વાર એવું થઈ શકે કે પવન બિલકુલ નથી ચાલતો બરાબર એટલે આ બધી વસ્તુ થોડીક જોવા જઈએ ને તો વેરી કરતી હોય છે બરાબર તો એક પ્રોબ્લેમ શું છે આની સાથે આમાં તમે એક પ્રોબ્લેમ કહી શકો કે પાવર જનરેશન ઇઝ વેરિએબલ બીકોઝ વિન્ડ વેલોસિટી ડ્યુરિંગ ધી ડે વેરીઝ ઓકે જેના લીધે તમારું જે જનરેશન છે એ વેરી કરી શકે છે બટ યસ સ્ટીલ તમારી જો વિન્ડની વેલોસિટી વેરિએબલ હોય છતાં તમે એવું મિકેનિઝમ સેટ કરી શકો છો કે તમને આઉટપુટમાં કોન્સ્ટન્ટ પાવર મળે બરાબર જે આ જ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જોઈશું અ લિટલ લેટર ઓકે તો આજે ફર્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન તમને ખબર પડી ગઈ હશે કે વિન્ડ એનર્જી શું છે આપણે કેમ આનું યુઝ કરવું જોઈએ એના એડવાન્ટેજીસ શું છે બરાબર નાવ લેટ્સ ટોક અબાઉટ અ બીટ અબાઉટ કોઝ ઓફ વિન્ડ બીકોઝ જો તમે વિન્ડ પાવરની સ્ટડી કરવા માગતા હોવ તો સૌથી પહેલાં તમારે સ્ટડી કરવી પડે વિન્ડની કે તમારી પાસે જે વિન્ડ છે એ ફ્લો કેમ થાય છે એનું કારણ શું છે બરાબર અધરવાઇઝ તમે જો પાવર પ્લાન્ટ સેટઅપ કરી દો કોઈ બી એવી જગ્યાએ જેના વિશે તમને વિન્ડની એનાલિસિસ તમે નથી કરી લેવું તો તમારી પ્લાન્ટનો કોઈ યુઝ થવાનો નથી બરાબર અને એક નાનો એવો 1 મેગાવોટનો પ્લાન્ટ નાખવા જાઓ તો તમારે કરોડો ઉપર ચાર્જિસ થતા હોય છે એનો એટલે જે કોસ્ટ છે વિન્ડ પાવરનો એ વધારે હોય છે
એટલે તમારે જો તમારે કોઈ વિન્ડ પાવર સ્ટેશન સેટઅપ કરવું હોય તો યોર ફર્સ્ટ સ્ટેપ વુડ બી કે તમે ચેક કરો કે ત્યાં વિન્ડ કેટલી છે, બરાબર. એટલે ફર્સ્ટ ટોપિક તમારું જે છે એ શું છે, કોઝિસ ઓફ વિન્ડ. એમાં જે ફર્સ્ટ કોઝ છે, ફર્સ્ટ ટાઈપની જે વિન્ડ એ હોઈ શકે એ આપણે કહી શકીએ પ્લેનેટરી વિન્ડ, અને તમે પ્રાઇમરી વિન્ડ્સ બી કહી શકો છો, બરાબર. હવે જો આમાં કેવું હોય છે, તમારે ખબર જ હશે તમને કે અમુક પવન એવા હોય છે કે જે થ્રુઆઉટ ધ યર ચાલતા હોય છે. જેમ કે એક જ મિનિટ આપો, તમને કહી દઉં કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, આ આપણી પૃથ્વી છે, બરાબર, અને આને જે વચ્ચેનું પાર્ટ છે આ છે ઇક્વેટર, બરાબર. થર્ટી ડિગ્રી લાઇન્સ ના જે તમારી સનની રેડિએશન જે હોય છે ને એ મેક્સિમમ રેડિએશન ને ઇક્વેટર ઉપર જતી હોય છે. ઇક્વેટરનું જે પાર્ટ છે ને એ સૌથી વધારે હીટેડ થતું હોય છે, એટલે આ જે ઇક્વેટરનું પાર્ટ છે ને આ એ સૌથી વધારે ગરમ થતું હોય છે. તો ગરમ થાય તો શું થાય, તો જ્યારે આ પાર્ટ સૌથી વધારે ગરમ થશે તો આ એ જગ્યા ઉપર જેટલી બી એર છે ને એ ઉપરની ડાયરેક્શનમાં શિફ્ટ થશે, બરાબર. એટલે આમાં શું થશે, તમારી જે આ એર છે, ફોર એક્ઝામ્પલ એર માટે લેટ્સ સે આ લાઇટ બ્લુ કલર લઈ લઉં, તમારી જે એર છે ને અહીંથી ઉપરની બાજુ શિફ્ટ થાય છે. આ સાઈડમાં બતાવું છું એ તમે સાઈડમાં ના સમજો, આ એકચ્યુઅલમાં છે અપવર્ડ ડાયરેક્શન. ઓકે, આ જે ટેબ્લેટમાં હું લખું છું એની આઉટવર્ડ ડાયરેક્શન લેજો, બરાબર. સિમિલરલી આ બાજુથી બી એર જે છે એ આઉટવર્ડ ડાયરેક્શનમાં શિફ્ટ થશે, બરાબર. પછી શું થશે કે જ્યારે એર અપવર્ડ ડાયરેક્શનમાં શિફ્ટ થશે એ પછી એમાં હ્યુમિડિટી ઇન્ક્રીઝ થશે, એના પછી એ જે એર છે જે લાઇટ હતી ડ્યુ ટુ હોટ ઇન નેચર એ પછી કોલ્ડ થશે, અને આ બાજુ શિફ્ટ થશે એની ડાયરેક્શન, અને આ બાજુ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી બહુ હેવી થઈ ગઈ હશે, એટલે પાછું અહીંયાથી ડાઉનફોલ થશે આનું. એટલે આવી રીતે તમારી જે એર છે એ આમ સર્ક્યુલેટ કરશે, બરાબર. આ છે તમારી પ્લેનેટરી વિન્ડ્સ, જે દરેક સિઝનમાં જોવા મળશે તમને. એવું નથી કે કોઈ ચોક્કસ સિઝનમાં જ રહેશે, સિમિલરલી આમાં બી આવી રીતે જ રહેશે. જે તમારી વિન્ડ છે એ આ ટાઈપનું પાથ ક્રિએટ કરશે, બરાબર. અને બીજી વસ્તુ, આ જે વિન્ડ છે એ પછી અહીં જે હેવી વિન્ડ જે અહીં ફોલ થાય છે ને એને ઉપરની બાજુ આ બાજુ બી શિફ્ટ થતી હોય છે. હવે આમાં જે ટર્ન આવે છે ને વિન્ડમાં, એ ટર્નનું કારણ શું છે? તો જુઓ, ફોર એક્ઝામ્પલ કોઈ બી એક પોઈન્ટ લઈ લો, તમારો એક આ પોઈન્ટ છે, બરાબર. બીજી વસ્તુ, એક આ પોઈન્ટ છે, એ પોઈન્ટ લઈ લો અને આને બી પોઈન્ટ લઈ લો. તમારી પૃથ્વી જે છે એ એક રોટેશન પૂરું કરવામાં 24 hours લે છે, બરાબર. એટલે તમારો ટાઈમ જે છે એ ફિક્સ છે. હવે જે આ પોઈન્ટ છે ને એને એક રોટેશન પૂરું કરવા માટે એવો નાનો સર્કલ કવર કરવું પડે છે, બરાબર. જ્યારે તમારો જે બી પોઈન્ટ છે એને એક સર્કલ પૂરું કરવા માટે આ મોટો પાર્ટ કવર કરવું પડે છે, બરાબર. એટલે કોની સ્પીડ વધારે હશે? તમારે જે બી પોઈન્ટ છે એની સ્પીડ એ કરતાં રિલેટિવલી વધારે હશે, બરાબર. એટલે એના લીધે એવું થાય છે કે એ પોઈન્ટથી બી તરફ જે વિન્ડ મૂવ થાય છે ને, હવે જ્યારે બી પર એને ફોલ કરવું હોય એ પહેલાં જે પૃથ્વી છે એ થોડીક રોટેટ થઈ ગઈ હશે, એ પોઈન્ટ વધારે આગળ નીકળી ગયું હશે, ઓકે. જેના લીધે જે તમારી જે વિન્ડ છે ને એમાં ટિલ્ટ જોવા મળે છે, બરાબર. એટલે આ હતી તમારી બેસિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધી પ્લેનેટરી વિન્ડ, અથવા તમે કહી શકો પ્રાઇમરી વિન્ડ. સૌથી પહેલાં આપણે આનું એનાલિસિસ કરીએ, કેમ કે આપણને ખબર છે કે આ જે પ્રાઇમરી વિન્ડ છે એ 12 months રહેવાની છે, બરાબર. એટલે તમે આનું એક સારું એવું એનાલિસિસ કરશો બિફોર યુ સેટઅપ અ વિન્ડ પાવર પ્લાન્ટ, ઓકે. બીજી જે શું છે, બીજો પાર્ટ જે છે તમારો, એ બીજી વિન્ડ છે જેને આપણે કહીશું લોકલ વિન્ડ્સ, બરાબર. અને સેકન્ડરી બી કહી શકાય. જો આ ક્યાં જોવા મળે છે? તમારું જે
દરિયા કિનારે હોય છે ને, લેટ્સ સે આ જે તમારું છે આ સી પાર્ટ છે. આઈ એમ નોટ ગુડ એટ ડ્રોઈંગ, બટ જો તમને આ થોડુંક આમ લાગે કે ખરાબ છે તો તમે થોડુંક ચલાવી લેજો. બરાબર, આ તમારી સરફેસ છે. બરાબર, હવે શું થાય છે, દિવસ દરમિયાન જે તમારી રેડિયેશન હોય છે ને સનલાઇટ, એના લીધે શું થાય છે, આ તમારી સરફેસ જે છે એ હીટઅપ થશે. હવે થાય છે એવું કે જે દરિયાઈ પાણી હોય છે ને એનું જે ટેમ્પરેચર છે એ એઝ કમ્પેર્ડ ટુ અર્થ એ વધારે ગરમ થતું નથી. ઓકે, આને જે ટેમ્પરેચર છે દરિયાઈ કિનારાનું એ ઓછું રહે છે સી પાર્ટનું. ઓકે, જેના લીધે શું થાય છે કે જે એર જે છે એ વધારે ક્યાંથી ગરમ થાય છે, એ એર જે છે એ આ જે દરિયાઈ કિનારાનું જે પાર્ટ છે ને સરફેસ પાર્ટ, ત્યાં વધારે ગરમ થાય છે, જેના લીધે જે હોટ એર છે એ ઉપરની ડાયરેક્શનમાં શિફ્ટ થાય છે. બરાબર, અહીંથી એર જે છે ઉપરની ડાયરેક્શનમાં શિફ્ટ થાય છે. હવે આ બાજુ એરની જે ગેપ છે એ ફિલઅપ કરવા માટે દરિયાઈ કિનારે જે છે ને અહીંથી જે એર છે એ આ બાજુ શિફ્ટ થાય છે. આ બાજુ તમારી એર જે છે એનો ફ્લો આ બાજુનો રહે છે. બરાબર, એટલે તમે જોશો કે દિવસ દરમિયાન શું થાય છે, તમે જો દરિયા કિનારા પર જશો ને એટલે દિવસ દરમિયાન એવું થશે કે સમુદ્રની તરફથી તમારી બાજુ ફ્લો આવતો હશે એરનો. બરાબર, બીજી વસ્તુ સેમ સિચ્યુએશન લઈ લ્યો કે હવે સાંજનો ટાઈમ થઈ ગયો. બરાબર, એ કેસમાં શું થશે, હવે શું થયું, સાંજ પડી ગઈ, તો એ સિચ્યુએશનમાં તમારી જે સરફેસ છે ને એ વધારે વહેલી ઠંડી થઈ જતી હોય છે, અને જે તમારું દરિયાનું જે પાણી છે ને એઝ કમ્પેર્ડ ટુ સરફેસ હજુ ગરમ રહેતું હોય છે. બરાબર, એટલે એ સિચ્યુએશનમાં અહીંથી જે તમારું હોટ એર છે એ ઉપરની તરફ શિફ્ટ થશે. બરાબર, અને હવે શું થશે કે આ જે ગેપ અહીં થયું ને ક્રિએટ, આ ગેપને ફિલ કરવા માટે અહીંથી એર તમારી આ બાજુ શિફ્ટ થશે. બરાબર, એટલે તમે જોશો કે દરિયા કિનારી સાંજના ટાઈમે શું થતું હોય છે કે તમારું જે એરનો ફ્લો છે એ દરિયાઈ કિનારેથી દરિયાની તરફ ફ્લો જતો હોય છે. બરાબર, બપોરના ટાઈમ પર ઉલટું હોય છે, સાંજના ટાઈમ પર ઉલટું થઈ જાય છે, સાંજે અથવા રાતે. બરાબર, એટલે આ વસ્તુ જે છે આના લીધે તમારું જે વિન્ડનું ફ્લો છે એ ક્રિએટ થતું હોય છે, જેને આપણે કહીશું લોકલ વિન્ડ. હવે આ બી કાઇન્ડ ઓફ અ વિન્ડ જ છે, તો તમે આને બી સારી રીતે યુટિલાઇઝ કરી શકો છો ફોર યોર પાવર જનરેશન. બરાબર, એટલે આ બેસિકલી બે વસ્તુ હતી, અને ત્રીજી બી એક વિન્ડ છે જે લોકલ વિન્ડમાં જ આવે છે, કે તમને ખબર હશે કે આપણે જે હિલી પાર્ટ હોય છે ને, ફોર એક્ઝામ્પલ આવી ટાઈપનું કોઈ માઉન્ટેન્સ એન્ડ ઓલ સમથિંગ લાઈક દેટ, આવો પાર્ટ છે. બરાબર, આમાં શું થાય છે, સેમ કન્સેપ્ટ, ડ્યુ ટુ સોલર રેડિએશન જે ઉપરવાળું પાર્ટ છે ને આ પોર્શન વધારે વહેલું હીટ થાય છે. બરાબર, હવે જેટલું વહેલું હીટ થશે એટલે આમાંથી શું થશે, આની જે એર છે એ ઉપરની ડાયરેક્શનમાં શિફ્ટ થશે. હોટ એર ઓલવેઝ ગો અપવર્ડ્સ. ઓકે, એટલે હવે અહીં જે વોઇડ ક્રિએટ થયો એરનો એને ફિલઅપ કરવા માટે અહીંથી જે એર છે એ ઉપર બાજુ શિફ્ટ થશે, બિકોઝ આ જે સરફેસ છે એ રિલેટિવલી ઉપરની સરફેસ કરતાં ઠંડી છે, એટલે આના લીધે એક વિન્ડનો ફ્લો ક્રિએટ થાય છે. બરાબર, તો તમે કરી શકો ને એક પાવર પ્લાન્ટ અહીં સેટઅપ કરી શકો. તમને ખબર છે કે વિન્ડનો ફ્લો આ પ્રમાણે રહેવાનો છે. બરાબર, અહીં તમે એક પાવર પ્લાન્ટ સેટઅપ કરી શકો, આ બાજુ બી તમે કરી શકો છો. હવે તમે એમ કહેશો કે સર આ જે દરિયાઈ કિનારે છે ત્યાં તો પાવરનો ફ્લો ચેન્જ થતો રહે છે, તો તમે આ જે સેમ પાવર પ્લાન્ટ છે ને એને બે રીતે યુઝ કરી શકો. જો આ જે વિન્ડ
आनी इनपुट डायरेक्शन में आती हो तो तब आने फेरवी सको जो एने आ बाजू डायरेक्शन में आती हो तो तब आने फ्लो लई सको आ रोटेट थी सके बराबर तब जो जैसे ने फेन एम तुम खाली ब्लेडन ओरिएंटेशन चेन्ज कर तमे आने डाउनवर्ड डायरेक्शन जो तमारू पाछळथी विंड आवती होय त्यारे भी तने आम तमे आमने फेरवी सको अथवा तमे एम करी सको एक मिनिट लेट मी डू इट अगेन अथवा तमे आ तो एक बेसिक ज थई जशे कि जे मेन इनपुट दिशामां फ्लो आवे छे एरनो जेना लीधे तमे शुं करी सको छो आनु रोटेशन लई सको छो बराबर एटले आ रीते तमे पावर जनरेट करी सको छो। એટલે આ ત્રણ વસ્તુ મેં તમને બતાવી, ફર્સ્ટ શું કીધું પ્લેનેટરી વિન્ડ, સેકન્ડ લોકલ વિન્ડ, અને લોકલમાં બી બે ટાઈપની હોય છે, એક ડ્યુ ટુ સી એરિયા એન્ડ થર્ડ ઇઝ વોટ ડ્યુ ટુ હિલી એરિયા, ઓકે। એટલે આ ત્રણ વસ્તુ છે જેના લીધે આપણે વિન્ડ ક્રિએટ થતી હોય છે જેને આપણે સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ બાય યુઝિંગ સુટેબલ પાવર પ્લાન્ટ, ઓકે। Now we will see the principle of wind power. અત્યાર સુધી આપણે ખાલી વાત કરી કે વિન્ડ કયા ટાઈપની હોય છે બરાબર, હવે આપણે વાત કરીશું કે વિન્ડનું આપણે યુટિલાઇઝેશન કેવી રીતે કરી શકીએ બરાબર। મેઇનલી આપણે જે વિન્ડનું જે પાવર હોય છે એ ડિપેન્ડ કરે છે વિન્ડની કાઇનેટિક એનર્જી ઉપર। હું જે બોલું છું એના ઉપર તમે ખાસ ધ્યાન રાખજો કે જે વિન્ડનું પાવર છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કાઇનેટિક એનર્જી ઓફ અ વિન્ડ, ઓકે। જે વિન્ડનો ફ્લો થાય છે એમાં કેટલી કાઇનેટિક એનર્જી રહેલી છે, જેટલી વધારે કાઇનેટિક એનર્જી હશે એટલું સારી રીતે એ ટર્બાઇન ઉપર ઇમ્પેક્ટ કરશે અને એટલું જ તમને આઉટપુટમાં પાવર મળશે બરાબર। તો આપણે આમાં લખી શકીએ ધી ટોટલ વિન્ડ પાવર is equal to the incoming kinetic energy of a wind stream, okay। હવે એ જે કાઇનેટિક એનર્જી હોય છે એ શું હોય છે, કાઇનેટિક એનર્જી વિચ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 એમ ડોટ ઇન્ટુ વી સ્ક્વેર, જેમાં તમારું જે એમ ડોટ છે એને આપણે કહીશું માસ ફ્લો રેટ ઓફ એર બરાબર। એરનો કેટલો માસનો ફ્લોનો રેટ શું છે, આ એમ ડોટ છે એને આપણે કહીશું માસ ફ્લો રેટ ઓફ એર, ઓકે, વિચ ઇઝ ઇન કેજી પર સેકન્ડ। હવે આ વસ્તુ શું હોય છે, જે એમ ડોટ છે એને આપણે તમે લખી શકો એ ઇન્ટુ વી, એરિયા ઇન્ટુ વેલોસિટી, એટલે આ તમારું થયું વોલ્યુમ ફ્લો। એમાં તમે એરની જે છે એરની જે ડેન્સિટી છે એની સાથે તમે મલ્ટીપ્લાય કરો તો તમને આ મળશે માસ ફ્લો રેટ, ઓકે। હવે તમે કહી શકો ટોટલ વિન્ડ પાવર, ટોટલ વિન્ડ પાવર પી વિચ ઇઝ ઇક્વલ ટુ 1/2, હવે એમ ડોટની જગા પર તમે આ જે માસ ફ્લોનો જે ફોર્મ્યુલા છે એ મૂકી શકો વિચ ઇઝ રો એ વી ઇન્ટુ વી સ્ક્વેર। Therefore, હવે તમે આને ફર્ધર સિમ્પ્લિફાય કરો તો તમને પાવર જે મળશે ટોટલ વિન્ડ પાવર એ શું મળશે, એ મળશે 1/2 રો એ વી ક્યુબ, ઓકે। ધીસ ઇક્વેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ તમારી જે એક્ઝામ છે એમાં જે તમારે જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ મેઇનલી આના ઉપરથી જ ક્વેશ્ચન પૂછાશે બરાબર। એટલે આ જે તમારો એક્સપ્રેશન છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે ખાસ યાદ રાખવાની છે। આમાં જે રિસ્પેક્ટિવ ટર્મ છે એ તમે એકવાર જોઈ લો, તમે લખશો વેર રો ઇઝ વોટ, ઇટ ઇઝ ડેન્સિટી ઓફ એર,
डेन्सिटी ऑफ एर ओके के जी पर मीटर क्यूब में हो शू है क्रॉस सेक्शनल एरिया ऑफ विंड स्ट्रीम जो विंड स्ट्रीम है ये के क्रॉस सेक्शनल एरिया में फ्लो थाय बराबर इट विल बी इन मीटर स्क्वेर बराबर सीमिलरली वी है यू है फ्री वेलॉसिटी ऑफ एर केम के मैं फ्री केम कीधु बिकॉज हजू आ इम्पेक्ट थो नहीं टर्बाइन जोड़े बराबर ए ऑलरेडी जो एर फ्रीली मूव थाय से अपनी आ एर बराबर आ त्रणे वस्तु आ गई हवे जो अँ थी तब एम कही सको बीजी वस्तु आज पावर है ये पावर तमने आउटपुट में नहीं मल्वानी प्लीज माइंड इट आज पावर है ये तमारी एर में केटली पावर रहेली है ये इन शोर्ट तमारी आ ग्रॉस पावर है कि आटली पावर तमारी पासे अवेलेबल है ड्यू टू फ्लो ऑफ एर बराबर हवे आ पावर में तमे टर्बाइन पर इम्पेक्ट करशो टर्बाइन ना लॉस थशे गियरबॉक्स नो लॉस थशे जनरेटर ना लॉस थशे बधुं लॉस काढ़ी ने तमने पछी छेल्ले आउटपुट पावर मळशे बराबर एटले आ जे पावर छे पावर विच इज अवेलेबल इन विंड आ लखेलू छे टोटल विंड पावर बराबर एटले आ खास ध्यान राखजो आ तमारो आउटपुट पावर नथी आ छे तमारू टोटल अवेलेबल पावर हवे आ जे टोटल अवेलेबल पावर छे तमारे तमारी सिस्टम आवी रीते डिजाइन करवानी छे के तमे आमाथी मेक्सिमम पावर एज अ आउटपुट लई सको बराबर जे आपणू एम छे हवे जुओ हवे हूँ बात करूँ फॉर हॉरिजॉन्टल एक्सिस विंड एरोटर्बाइन हॉरिजॉन्टल एक्सिस एरोटर्बाइन शू है जो तमे आ वस्तु आग भणशो अत्यारे हूँ बहुज डिटेल में नहीं कहूँ बिकॉज आ बधी वस्तु तमे भणवाना छो बराबर जस्ट एक बेसिक आइडिया आपी दऊँ तमारी जे आ टाइपनो टर्बाइन होय छे ने जे तमे जनरली जुओ छो એ તમારું હોય છે હોરિઝોન્ટલ ટર્બાઇન કેમ તમે આને હોરિઝોન્ટલ કીધું બિકોઝ જે આમાં એરનો ફ્લો હોય છે ને એ હોરિઝોન્ટલ ઇમ્પેક્ટ કરે છે જો તમારું એરનો ફ્લો આ બાજુ હશે આ સોલર રેડિયેશન નથી આ વખતે એર છે બરાબર એર માટે બોર મારે પાછું પહેલું જ કલર લેવું પડશે જેથી તમને આઈડિયા રહે અધરવાઇઝ કન્ફ્યુઝન થશે આ જે છે તમારું એરનો ફ્લો છે આ હોરિઝોન્ટલી ઇમ્પેક્ટ કરે છે ટર્બાઇન ઉપર અને જેનાથી શું થાય છે અલ્ટિમેટલી તમારું આ શાફ્ટ રોટેટ થાય છે એન્ડ રિઝલ્ટ ઇન રોટેશન ઓફ જનરેટર એન્ડ ઇટ વિલ ગીવ યુ એન આઉટપુટ એઝ અ ઇલેક્ટ્રિકલ એનર્જી બરાબર આ છે તમારું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન બરાબર હવે જુઓ તમે વાત કરી એરિયાની આમાં જે આનો એરિયા છે એ શું કવર થશે તો જો એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ આ જ્યારે રોટેટ થશે તો આનું હું તમને કામ કરું આનું ફ્રન્ટ વ્યૂ જો ડ્રો કરું આનો ફ્રન્ટ વ્યૂ આ ટાઈપનો હશે એવું બરો બરાબર આ તમારું શું રહેશે એનું ફ્રન્ટ વ્યૂ હવે જો આ જે રોટેશન થશે ને જ્યારે આનું આનું રોટેટ થશે જ્યારે આના ઉપર ફોર્સ લાગશે એટલે તમારો આ ટર્બાઇન જે છે એ રોટેટ થશે એટલે એઝ અ રિઝલ્ટ તમને એવું દેખાશે કે આ એક સર્કલ કવર કરે છે
काइंड ऑफ अ सर्कल कवर करे छे, बराबर, आ टाइपनु सर्कल रोटेशन थशे। એટલે ટોટલ એરિયા તમને શું દેખાય છે કે એક સર્કલનો એરિયા દેખાય છે, બરાબર। આ જે છે એરિયા છે એ શું દેખાય છે, ઇટ સીમ્સ લાઈક અ સર્કલ, બરાબર। એટલે તમારું જે પાવર ફ્લોનું ઇક્વેશન છે એમાં જે એ છે એ રિપ્રેઝેન્ટ કરે છે આ એરિયા, આટલા એરિયામાં તમારું વિન્ડનું ફ્લો જે છે એ ઇમ્પેક્ટ કરવાનું છે, બરાબર। તમારે આનું સર્કલનો એરિયા લેશો તમે, એટલે જે એ હતું તમારી જે એક્સપ્રેશનમાં, એ વિચ ઇઝ એરિયા ઓફ અ વિન્ડ, એરિયા ઓફ અ વિન્ડ ફ્લો, એ તમારું શું આવશે, સર્કલનો એરિયા, વિચ ઇઝ વોટ, પાઈ આર સ્ક્વેર, બરાબર। જેમાં આર શું છે, તો આર છે તમારી આ રેડિયસ, આ છે આર। ડાયામીટર શું રહેશે, તો આ જે છે તમારું આ આખું જે છે આ તમારો આવશે ડાયામીટર ડી। જનરલી વિન્ડ ટર્બાઇનના કેસમાં તમે ડાયામીટરને જ કન્સિડર કરો છો, બરાબર। તો તમે આમાં લખી શકો ને, આનો એરિયા શું થશે, પાઈ ડી બાય ટુ સ્ક્વેર, વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી સ્ક્વેર બાય ફોર, ઓકે। હવે જે તમારી પાવરની એક્સપ્રેશન હતી એ શું હતી, એઝ યુ નો પી ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ રો એ વેલોસિટી ક્યુબ, ઓકે। આ જ એક્સપ્રેશન હતી ને તમારી, આમાં તમે એરિયાની જગ્યા ઉપર આજે તમે એરિયા કેલ્ક્યુલેટ કર્યો એને તમે સબસ્ટિટ્યુટ કરશો તો તમને શું મળશે, તમને મળશે વન બાય ટુ રો પાઈ ડી સ્ક્વેર બાય ફોર ઇન્ટુ વી ક્યુબ। આફ્ટર ફર્ધર સમ સિમ્પ્લિફિકેશન યુ વિલ ગેટ ટોટલ વિન્ડ પાવર પી ઇઝ ઇક્વલ ટુ વન બાય એટ રો પાઈ ડી સ્ક્વેર ઇન્ટુ વી ક્યુબ, બરાબર। આ વસ્તુ જે છે તમને આફ્ટર સિમ્પ્લિફિકેશન મળશે, ઓકે। હવે જુઓ, આ જે ટોટલ પાવર છે એ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, જો વન બાય એટ એ કોન્સ્ટન્ટ છે, એરની જે ડેન્સિટી છે એ પર્ટિક્યુલર એરિયા પ્રમાણે એ બી કોન્સ્ટન્ટ રહેશે, પાઈ ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ, તો તમે અહીંથી કહી શકો ને, ધેરફોર ટોટલ પાવર અથવા ટોટલ વિન્ડ પાવર ઇઝ પ્રપોર્શનલ ટુ ડી સ્ક્વેર ઇન્ટુ વી ક્યુબ। એટલે તમારી જે ટોટલ વિન્ડ પાવર છે એ ડિપેન્ડ કરે છે તમારા જે ટર્બાઇનનો જે ડાયામીટર છે એના ઉપર, અને જે વિન્ડની વેલોસિટી છે એના ક્યુબમાં। આને બે રીતે લખું હું, જો આ રીતે લખું કે પહેલાં તો એ ડિપેન્ડ એક વસ્તુ કરે છે તમારું ડાયામીટર ઓફ ટર્બાઇન, ઓલ્સો ટોટલ વિન્ડ પાવર ડિપેન્ડ્સ ઓન વિલોસિટી ક્યુબ। જો વિલોસિટીના ક્યુબના ડિપેન્ડ કરે છે તમારી ટોટલ પાવર, એટલે જરાક તમારી વિલોસિટીમાં થોડોક બી ફેરફાર થાય એટલે પાવરમાં હ્યુજ ઇમ્પેક્ટ મળશે। એટલે આ બહુ સારી રીતે છે, આને તમે સારી રીતે યુટિલાઇઝ કરી શકો છો, બિકોઝ લેસ એરમાં બી તમને પાવર આઉટપુટ છે એ વધારે મળવાનો છે, કેમ કે જે તમારી પાવર છે એ વેલોસિટીના ક્યુબના પ્રપોર્શનલમાં છે, બરાબર। અને તમે જો તમારી ટર્બાઇનનું ડાયામીટર જેટલું સારું રાખી શકો, હવે આના પર ડિપેન્ડ કરે છે કે તમે ઇકોનોમિકલી બી તમારે વિચારવું પડે, બરાબર। ઘણા બધા એવા ઇમ્પેક્ટ અત્યારે તમે આગળ ભણશો પરફોર્મન્સ પેરામીટર, જેમાં તમે સોલિડિટી જોશો, પછી તમે ટીપ સ્પીડ રેશિયો બધું જોશો, ત્યારે તમને આઈડિયા આવશે કે તમે ડાયામીટર મન ફાવે એમ ના મૂકી શકો, તમે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં જ મૂકી શકો। અધરવાઇઝ આપણે જેટલું તમે ડાયામીટર રાખશો, જેટલી મોટી બ્લેડ રાખશો એટલું જ તમને વધારે પાવર મળશે, બટ ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ યુ યોર કોસ્ટ, ઓકે। એટલે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બિકોઝ તમને આ પૂછી શકીએ છે, બરાબર। ડાયરેક્ટ વન માર્કરમાં તો પૂછાઈ જ શકે છે કે પાવર ઇઝ પ્રપોર્શનલ ટુ વોટ, બરાબર।
એટલે બે વસ્તુ પ્રપોર્શનલમાં હોય છે, તમારું ટોટલ અવેલેબલ પાવર વિચ ઇઝ ડાયામીટર સ્ક્વેર એન્ડ ઓલ્સો વેલોસિટી ક્યુબ, બરાબર. હવે જુઓ આના ઉપર તમને એક હું ગ્રાફ બતાવું. તમારું એમ છે મેક્સિમમ પાવર અચીવ કરવો. એ કેવી રીતે મેક્સિમમ પાવર અચીવ કરી શકો? તો એક બેસિક ગ્રાફ જોજો. જેમાં હોરિઝોન્ટલ એક્સિસ પર યુ વિલ ટેક વિન્ડ સ્પીડ, ઓકે. ઓન યોર વર્ટિકલ એક્સિસ યુ ટેક ટોટલ વિન્ડ પાવર. ઓકે, હવે જુઓ તમારું જે બી ટર્બાઇનનો ડાયામીટર છે ને, એ જો તમે ખાલી ડી રાખશો, ફોર એક્ઝામ્પલ ડી ઇઝ વન ડાયામીટર, લેટ્સ એ 25 મીટર ઓર સમથિંગ, બરાબર, ત્યારે તમને કેટલી પાવર મળશે કેટલા વિન્ડ ઉપર, એ તમારે અહીંયા ગ્રાફમાં ચેક કરવું છે. ફર્સ્ટ ઓફ ઓલ આ જે છે ને એક પોઈન્ટ, એ તમારી છે કટ ઇન વેલોસિટી. આનાથી ઓછી જો તમારી વિન્ડની મીટર પર સેકન્ડ વેલોસિટી હશે ને, એટલે આ પોર્શનમાં, આ પોર્શનમાં તો તમને કોઈ જ આઉટપુટમાં પાવર કશું મળવાનું નથી. એટલે આ જે પોઈન્ટ છે ને, એને તમે શું કહેશો? આને તમે કહેશો કટ ઇન પોઈન્ટ, જે તમે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને એનાલોગ ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે થ્રેશોલ્ડ પોઈન્ટ, કે જેનાથી વધારે હોય તો જ તમને આઉટપુટમાં મળે, બરાબર. ફોર એક્ઝામ્પલ સિલિકોન ડાયોડનું થ્રેશોલ્ડ પોઈન્ટ છે 0.7 વોલ્ટ, એનાથી વધારે તમે જો ફોરવર્ડ બાયસ કરો ધેન ઓનલી ઇટ વિલ સ્ટાર્ટ કન્ડક્ટિંગ, ઓકે. એવી જ રીતે જે વિન્ડ ટર્બાઇન છે એની બી એક લિમિટ છે, કે એના કરતાં વધારે તમે વિન્ડ અપ્લાય કરશો ધેન ઓનલી ઇટ વિલ સ્ટાર્ટ રોટેશન, ઓકે, ઓર ઇટ વિલ સ્ટાર્ટ જનરેટિંગ સમ પાવર, ઓકે. રોટેશન થઈ શકે બટ ઇટ વિલ નોટ બી એબલ ટુ જનરેટ સમ ઇલેક્ટ્રિસિટી. જે રોટેશન થશે એ બધું લોસીસમાં જ કન્સિડર થઈ જશે. તો હવે તમને ખબર છે કે આ સ્ક્વેરના પ્રપોર્શનલમાં છે, જે તમારી ડાયામીટરમાં જે પાવર છે ને એ સ્ક્વેરના પ્રપોર્શનલમાં છે. તમારું જે પાવરનું ગ્રાફ આવશે એ આવી રીતે આવશે. અહીં શું છે? અહીં તમારું છે રોટર ડાયામીટર, ડી, બરાબર. લેટ્સ સે હવે તમે કોઈ બીજો ટર્બાઇન લો જેનો ડાયામીટર તમે વધારે રાખો, લેટ્સ સે 2D. એ કેસમાં તમારો ગ્રાફ જે છે એ આ ટાઈપનું જશે, બરાબર. અહીં તમારો ડાયામીટર જે છે એ છે 2D. સિમિલરલી લેટ્સ સે તમે ઇન્ક્રીઝ કરો ડાયામીટર ટુ 3D, તો ઇન દેટ કેસ ઓલ્સો યોર પાવર વિલ બી લાઈક ધીસ, બરાબર. આ છે તમારો પાવરનો ગ્રાફ જ્યારે તમારો ડાયામીટર નોર્મલ કરતાં 3 ગણું રાખો તો, બરાબર. એટલે આ પ્રકારનું તમારું પાવરનું ફ્લો છે. જો હવે તમે આનું એનાલિસિસ કરતા શીખો, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે તમારી પાસે ને કોન્સ્ટન્ટ વેલોસિટી છે આટલી, આ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 20 મીટર પર સેકન્ડ, આ તમારી કોન્સ્ટન્ટ વેલોસિટી. તે તમને ખબર છે કે આ એક એરિયા છે જ્યાં આટલી વિન્ડ વેલોસિટી ઓન એન એવરેજ ફ્લો થતી હોય છે. હવે એ લોકેશન ઉપર તમે જ્યારે ડી ડાયામીટરવાળું ટર્બાઇન યુઝ કરશો તો તમને આઉટપુટમાં કેટલું પાવર મળશે? તો જુઓ અહીં ઇન્ટરસેક્ટ થશે, એટલે મેઇનલી તમને જે પાવર મળશે જ્યારે તમારું ડાયામીટર ડી હશે એ મળશે આ, લેટ્સ સે P1, ઓકે. એની જ જગ્યાએ જો તમે 2D ડાયામીટરવાળું ટર્બાઇન યુઝ કરશો એટલે તમને પાવર મળશે અહીં, વિચ ઇઝ P2, બરાબર. તમે જોઈ શકો છો. સિમિલરલી ઇફ યુ હેવ યુઝડ 3D ડાયામીટરવાળું ટર્બાઇન, ઇન દેટ કેસ યુ વિલ ગેટ ધીસ અમાઉન્ટ ઓફ પાવર વિચ ઇઝ P3, બરાબર. સેમ વેલોસિટીમાં
તમે ડિફરન્ટ ડાયામીટર સાથે તમે પાવરનું વેરિએશન જોઈ શકો છો, કેટલું મોટું ચેન્જીસ છે, બરાબર. આ ચેન્જીસ જોઈ શકો છો તમે ડાયામીટર ડબલ કરતાની સાથે જ તમને ખબર પડી જતી હશે કે પાવર કેટલું મોટું ચેન્જ થાય છે, બરાબર. એટલે આમાં તમે એમ કહી શકો ફોર કોન્સ્ટન્ટ વેલોસિટી યુ વિલ ગેટ P3 ગ્રેટર ધેન P2 ગ્રેટર ધેન P1, બરાબર. એટલે તમારું જે ડાયામીટર છે એ ડિપેન્ડ કરે છે, ડાયામીટર ઉપર ડિપેન્ડ કરે છે તમારી પાવર, બરાબર, જેના માટે તમારે આ રિલેશન યાદ રાખવાનું છે. સિમિલરલી વેલોસિટી પર બી તમારું આવી જ રીતે ડિપેન્ડ કરશે ટોટલ પાવર. આવી જ રીતે સેમ વેલોસિટી ઉપર બી તમે ગ્રાફ બનાવી શકો છો, એટલે તમને આનું એનાલિસિસ સારી રીતે ખબર હોવી જોઈએ. ઓકે, તો અત્યાર સુધી આપણે વાત કરી કે ટોટલ વિન્ડ પાવર આપણી પાસે કેટલું અવેલેબલ છે, બરાબર. હવે એના ઉપર તો આપણે ડિસ્કશન કરી લીધું, પણ આપણે જે આઉટપુટમાં પાવર જોઈએ એ છે કે તમારું વિન્ડ પાવર જ્યારે ઇમ્પેક્ટ કરશે ત્યારે તમને આઉટપુટમાં કેટલું પાવર મળશે, બરાબર. એટલે હવે તમે અહીં હેડિંગ મારો ટોટલ પાવર અવેલેબલ ફોર જનરેશન, બરાબર. સી, આજે તમારું વિન્ડ ટર્બાઇન છે તો ડ્રોઈંગ થોડી સારી ના હોતો ચલાવી લેજો, ખાલી તમે સમજી જાઓ એ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાં જનરેટર બોક્સ એન્ડ બધું વસ્તુ અહીં આવશે, ગિયર બોક્સ એન્ડ ઓલ. હવે જુઓ આ બાજુ તમારું વિન્ડ જે છે એની સ્પીડ છે લેટ્સ સે V1, બરાબર. V1 વેલોસિટીથી વિન્ડ જે છે આમાં ઇમ્પેક્ટ કરશે, અને આ જે છે ટર્બાઇન એ આ ડાયરેક્શનમાં રોટેટ થશે. પછી આપણે પછી જોવાના છીએ કે થ્રસ્ટ શું હશે, ટોર્ક શું હશે, બધી જ વસ્તુ. બટ ફોર ધ નાવ વી વિલ ઓનલી સી વોટ અમાઉન્ટ ઓફ પાવર વી વિલ ગેટ એઝ અ આઉટપુટ, ઓકે. કેમ કે અત્યારે આપણે ખાલી શું જોઈએ છે, વિન્ડની પાવર જોઈએ છે. જ્યારે આ ઇમ્પેક્ટ થશે એના પછી શું થશે, આઉટપુટમાં તમારી જે છે અમુક વેલોસિટી નીકળશે, અમુક જે વિન્ડની વેલોસિટી હશે એમાં ડિફરન્સ ક્રિએટ થશે. આ છે તમારી હવે V2. કેમ ડિફરન્સ ક્રિએટ થશે? ઓબ્વિયસલી કે જે એરની અહીં કાઇનેટિક એનર્જી હતી, કાઇનેટિક એનર્જી એ 1 હતી, હવે આ બાજુ જે કાઇનેટિક એનર્જી છે એ 2 થશે. કેમ? બીકોઝ જે વિન્ડની વેલોસિટી છે એ ડિસ્ટર્બ થઈ ગઈ. ઇનપુટમાં જે વિન્ડ હતી એ જ વિન્ડ સેમ આઉટપુટમાં નથી મળવાની, બરાબર. તો આ જે કાઇનેટિક એનર્જીમાં ડિફરન્સ ક્રિએટ થયું, એ જે ડિફરન્સ જે છે એ ડિફરન્સ યુઝ થશે તમારે આ ટર્બાઇનને રોટેટ કરવામાં. એટલે ઇન શોર્ટ તમારું ટર્બાઇન જેટલી પાવર કન્ઝ્યુમ કરશે એ કઈ પાવર હશે? જે ઇનપુટમાં જે વિન્ડની કાઇનેટિક એનર્જી હતી અને જે તમારી આઉટપુટમાં કાઇનેટિક એનર્જી હતી વિન્ડની, એ બંનેનો જે ડિફરન્સ હશે એ તમારું હશે જે પાવર જે છે કન્ઝ્યુમ્ડ બાય ધી એરો ટર્બાઇન, ઓકે. સિમ્પલ તમે અહીં લખી શકો ટર્બાઇન પાવર, ઓર યુ કેન સે પાવર ટેકન બાય ટર્બાઇન વિચ ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ 1/2 m.v1² માઇનસ, આ શું છે, આ કાઇનેટિક એનર્જી ઓફ વિન્ડ 1 જે અનડિસ્ટર્બ વિન્ડ છે, બરાબર. પછી જે V2 છે એ કઈ વિન્ડ છે? ડિસ્ટર્બ વિન્ડ છે, જે ઇમ્પેક્ટ થયા પછી જે વિન્ડ નીકળે છે એ છે, બરાબર. આ થશે તમારું 1/2 m.v2² ઓકે, સિમ્પલ. હવે આમાંથી જે વસ્તુ કોમન નીકળી શકે એને તમે કોમન બહાર કાઢી લો, 1/2 m.v1²
माइनस वी टू स्क्वेर। ओके एम डॉट छे जे मारू मास एर एर मास फ्लो एने तमे शू लखी सको एनो तमने फॉर्म्यूला खबर छे तमारू जे एम डॉट छे विच इज इक्वल टू रो ए वी बराबर। हवे आ जे वी छे ए शू छे ए छे वेलोसिटी और यू कैन से एवरेज वेलोसिटी बराबर। तो हवे जे आना ऊपर जे वेल्यू जे सब्स्टिट्यूट करो देरफॉर पी इज इक्वल टू वन बाय टू रो ए। हवे एवरेज वेलॉसिटी में कई वेलॉसिटी लेशो तमे जो तमारी पासे बे वेलॉसिटी छे एक जे छे वेलॉसिटी ए इम्पेक्ट थाय छे जे फ्री ऑफ डिस्टर्बंस छे पछी जे वेलॉसिटी छे वी टू जे डिस्टर्ब थयेली छे એટલે તમારે જે અહીં વી લેશો ને તમે એવરેજ ઓફ ધીસ ટુ લેશો એટલે એવરેજ શું થશે આનું આનું એવરેજ થશે વી વન પ્લસ વી ટુ ડિવાઇડેડ બાય ટુ બીજી વસ્તુ આજે તમારી પાસે વી વન સ્ક્વેર માઇનસ વી ટુ સ્ક્વેર ઓલરેડી અવેલેબલ જ છે બરાબર। હવે આ પ્યોર મેથેમેટિક્સ છે તમારે સિમ્પલ સિમ્પ્લિફિકેશન આપવાનું છે દેર ફોર પી ઇઝ ઇક્વલ ટુ તમે આને સિમ્પ્લિફાય કરો વન બાય ફોર રો એ અને ફર્ધર તમે આને જ્યારે મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને શું મળશે અહીં એકવાર ફરીથી લખી લો વી વન પ્લસ વી ટુ વી વન સ્ક્વેર માઇનસ વી ટુ સ્ક્વેર ઓકે ધેર ફોર પાવર ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર રો એ હવે આમાં તમે મલ્ટિપ્લિકેશન કરો તો તમને શું મળશે વી વન ક્યુબ માઇનસ વી વન ઇન્ટુ વી ટુ સ્ક્વેર ઓકે દેન પ્લસ વી ટુ ઇન્ટુ વી વન સ્ક્વેર દેન માઇનસ વી ટુ ક્યુબ બરાબર। આ જે મળી આ છે તમારી ટોટલ પાવર અવેલેબલ એટ ધી ટર્બાઇન બરાબર। એટલે આ પાવર ડિપેન્ડ કરે છે કોના કોના ઉપર આ પાવર ડિપેન્ડ કરે છે તમારી ઇનપુટ વેલોસિટી એઝ વેલ એઝ યોર આઉટપુટ વેલોસિટી એટલે આ જે છે પાવરનું એક્સપ્રેશન આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે। એક આ એક્સપ્રેશન અને એક જે તમારું નોર્મલ ટોટલ વિન્ડ અવેલેબલ પાવર છે ને આવાળો આ બે એક્સપ્રેશન તમારે ખાસ યાદ રાખવાની છે। હવે સિમ્પલ તમે અહીં જે એરિયા છે એમાં તમે એરિયાની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી શકો એરિયા છે આ જેને શું લખો તમે જે તમારું વિન્ડનો એરિયા છે જે ઓલરેડી આપણે જોઈ ચૂકેલા છીએ વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ફોર ડી સ્ક્વેર બરાબર। આ તમે અહીં સબસ્ટિટ્યૂટ કરી શકો છો બરાબર। હવે જુઓ હવે તમે જે ટોટલ ટર્બાઇન ઉપર જે પાવર અવેલેબલ છે ને એ તમે કેલ્ક્યુલેટ કરી લીધી પણ જે તમને આ એક્સપ્રેશન મળી ગઈ આના ઉપરથી બિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે શું કરો છો કે તમે મેક્સિમમ કેટલી પાવર લઈ શકો છો આમાંથી બરાબર। એટલે આ જે તમારી ટર્બાઇન પાસે અવેલેબલ પાવર છે એને તમે મેક્સિમાઇઝ કરી શકો છો કેટલી મેક્સિમમ એનર્જી આમાંથી તમે કેટલી મેક્સિમમ પાવર આમાંથી હજુ તમે લઈ શકો છો તો એના માટે તો તમે શું કરશો તમને કોઈ પણ ઇક્વેશનનું જે તમે મેક્સિમા અથવા મિનિમા તમે ચેપ્ટર ભણી ચૂક્યા હશો એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં તમારે જ્યાં બી તમને મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમે એ ફંક્શનને ડિફરન્શિએટ કરશો વિથ રિસ્પેક્ટ ટુ સુટેબલ વેરિએબલ બરાબર। એટલે તમે આ જે પાવર એક્સપ્રેશન છે તમે આનું મેક્સિમમ આઉટપુટ મેળવવું હોય તમને તો તમે શું કરશો આને ડિફરન્શિએટ કરશો વિથ રિસ્પેક્ટ ટુ વેરિએબલ। હવે આમાં વેરિએબલ કેટલા છે તો આમાં જે ઇનપુટ વેલોસિટી વી વન છે એ વેરિએબલ છે બીજું તમારે જે આઉટપુટ વેલોસિટી વી ટુ એ વેરિએબલ છે। જનરલી જે વી વન છે ને એને આપણે માગીએ છીએ કે એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી આપણે ઇમ્પેક્ટ કરીએ છીએ બરાબર અને જે વી ટુ જે છે જે ડિસ્ટર્બ્ડ એર છે એ તમારું આપણે વેરિએબલ કન્સિડર કરતા હોઈએ છીએ ધેર ફોર આપણે શું કહીશું ટુ ગેટ મેક્સિમમ પાવર તમે શું કરશો સિમ્પલી ડીપી બાય ડી વી ટુ અને પછી એને ઇક્વેટ કરશો ઝીરોથી
તો તમને શું મળશે? મેક્સિમમ પાવરની ઇક્વેશન મળશે. સિમ્પલ. તો હવે તમે આમાં ડિફરન્શિએશન કરવાનું, શું મળશે? આ મળશે, એ ડિફરન્શિએટ કરું છું, 1/4 રો એ, આનું ડિફરન્શિએશન શું થશે? વી વનનું એ થશે 0 માઇનસ, આ બધું જ્યારે વી ટુ છે એનું થશે 2 times of V1 V2. પછી તમે આ બાજુ કરશો પ્લસ V1નો સ્ક્વેર, પછી માઇનસ 3 V2નો સ્ક્વેર, વિચ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. અલ્ટિમેટલી તમને એક્સપ્રેશન શું મળશે? અલ્ટિમેટલી યુ વિલ ગેટ ધેરફોર 3V2 સ્ક્વેર પ્લસ 2 times of V1 V2 માઇનસ V1 સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારી એક પોલિનોમિયલ ઇક્વેશન બનશે. બરાબર. આના તમે જ્યારે ફેક્ટર પાડશો એટલે તમને બે ફેક્ટર આમાં મળશે, જેમાંથી એક હશે, આમાં તમારે જે બે પાર્ટ નીકળશે ને, જે V2ના બે વેલ્યુ નીકળશે આમાંથી, એમાં એક વેલ્યુ હશે V2 ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય 3. બરાબર. હવે આના પાર્ટ કેવી રીતે પાડશો તમે? તો તમને આ યાદ હશે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4AC ડિવાઇડેડ બાય 2A. આ એક્સપ્રેશન તમને યાદ હશે. બરાબર. જેનાથી તમે આ કેલ્ક્યુલેટ કરી શકો છો કે આ પાર્ટ કેવી રીતે આવ્યો. બરાબર. ફરીથી લખી લઉં છું, આ V2 તમને જે મળશે, V2 ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય 3. આનો મતલબ શું થયો? હવે તમને જે આ વસ્તુ મળી, એકચ્યુઅલમાં શું કહેવા માગે છે? એટલે આ વસ્તુ તમને એ કહેવા માગે છે ટુ ગેટ મેક્સિમમ પાવર યોર આઉટપુટ વેલોસિટી, ઓર આઈ કેન સે ડિસ્ટર્બ્ડ વેલોસિટી, શુડ બી 1/3 ઓફ ઇનપુટ વેલોસિટી. એટલે તમારી જે ઇનપુટની જે વેલોસિટી છે, હવે જ્યારે તમારે આઉટપુટમાં વેલોસિટી મળશે, એ ઇનપુટમાં જેટલી હતી એની 1/3 થઈ જશે. ફોર એક્ઝામ્પલ, 30 મીટર પર સેકન્ડથી તમારી ઇનપુટની વેલોસિટી હશે, અને જ્યારે આઉટપુટમાં તમે એવી રીતે ઇમ્પેક્ટ ક્રિએટ કરો કે તમારે જે આઉટપુટ છે એની વેલોસિટી 10 મીટર પર સેકન્ડ થઈ જાય, ઇન દેટ કેસ યુ વિલ ગેટ મેક્સિમમ આઉટપુટ પાવર. બરાબર. આને તમે બીજી રીતે બી લખી શકો. કેવી રીતે? તમે આમ લખી શકો, અને આવી રીતે તમે રીઅરેન્જ કરો તો તમે એમ બી કહી શકો ને કે V1 ઇઝ ઇક્વલ ટુ 3 times of V2. એટલે તમે એમ કહી શકો, ટુ ગેટ મેક્સિમમ પાવર યોર ઇનપુટ વેલોસિટી શુડ બી 3 times the output velocity. ઓકે. સિમ્પલ. એટલે આ છે તમારી કન્ડિશન ફોર ધી મેક્સિમમ પાવર. હવે કામ કરો ને, મેક્સિમમ પાવર કેલ્ક્યુલેટ કરી લો. તમારી પાસે આ પાવરની જે એક્સપ્રેશન છે, કઈ એક્સપ્રેશન, સોરી, આ જે પાવરની એક્સપ્રેશન તમારી પાસે છે, એમાં તમે જે મેક્સિમમ પાવર જે છે એ કન્ડિશન અપ્લાય કરો અહીં. આ શું તમારું છે? પાવરની એક્સપ્રેશન. આમાં તમે શું કરો, પુટ V2 ઇઝ ઇક્વલ ટુ V1 બાય 3.
એ તમારી જેટલી બી જગ્યાએ વી ટુ છે એની જગ્યાએ તમે મૂકો શું વી વન બાય થ્રી બરાબર. ધેરફોર જે તમને ફાઇનલ મેક્સિમમ આઉટપુટ પાવર મળશે ને પાવર મેક્સ એ શું મળશે તો એ તમને મળશે 8/27 આફ્ટર સિમ્પ્લિફિકેશન રો એ વી વન ટુ ધી પાવર થ્રી બરાબર. આ તમને મળશે મેક્સિમમ આઉટપુટ પાવર. ઓકે, એટલે આ એક્સપ્રેશન કહેવા શું માગે છે કે તમારી પાસે જે ટોટલ અવેલેબલ વિન્ડ પાવર હતી ને એમાંથી તમે મેક્સિમમ આટલી પાવર તમે ટર્બાઇન થ્રુ લઈ શકો છો બરાબર, બાકી બધી પાવર વેસ્ટ થઈ જશે. એટલે તમે આમ કહી શકો કે જો આટલી પાવર તમે તમારા ટર્બાઇન થ્રુ ઇનપુટ લેશો ફોર ધ પર્પઝ ઓફ ઇલેક્ટ્રિસિટી જનરેશન તો તમે મેક્સિમમ પાવર જનરેટ કરી શકો છો બરાબર. આના માટે એક વસ્તુ તમને બીજી એક કહી દઉં, તમે આને એમ કહી શકો, એક હેડિંગ લગાવો અહીં આઈડિયલ ઓર લેટ્સ સે મેક્સિમમ થિયોરેટિકલ એફિશિયન્સી ઇટામેક્સ બરાબર. જે તમારું ઇટામેક્સ આવશે એ હશે તમારી મેક્સિમમ પાવર જે તમે ટર્બાઇન પાસેથી લેશો ડિવાઇડેડ બાય ટોટલ વિન્ડ પાવર, ટોટલ પાવર અવેલેબલ એટ વિન્ડ, ટોટલ વિન્ડ પાવર બરાબર. હવે બંનેની એક્સપ્રેશન તમને ખબર છે એટલે એને તમે સબસ્ટિટ્યૂટ કરો અહીં, એટલે શું મળશે તમને 8/27 રો એ વી વન ક્યુબ ડિવાઇડેડ બાય 1/2 રો, આ જે ટોટલ વિન્ડ પાવર છે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું બરાબર, એ વી વન ક્યુબ. આમાં જે વસ્તુ કેન્સલ થતી હોય એને તમે કેન્સલ કરશો, આફ્ટર ફર્ધર સિમ્પ્લિફિકેશન યુ વિલ ગેટ 16/27 વિચ ઇઝ ઇક્વલ ટુ 0.5926 ઓર 59.26%. શું મળી તમને આ વસ્તુ? તમને આ વસ્તુ એ મળી કે ટોટલ અવેલેબલ વિન્ડ પાવરમાંથી તમે સૌથી વધારેમાં વધારે 59.26% પાવર લઈ શકો છો. એટલે આ તમારી આઈડિયલ એફિશિયન્સી થઈ, આનાથી વધારે તમે પાવર લઈ શકતા નથી બરાબર. એટલે તમે અહીં નોટ કરીને એવી રીતે લખી શકો એટલે તમે એમ કહી શકો છો કે મેક્સિમમ પોસિબલ એફિશિયન્સી ઇઝ 59.20%. એટલે આટલી તમારી મેક્સિમમ એફિશિયન્સી હોઈ શકે છે, બટ જે એક્ચ્યુઅલ એફિશિયન્સી છે એ તમારી હોય છે અરાઉન્ડ 35-45% બરાબર. એટલે તમારી જે ટર્બાઇન છે એની કેપેસિટી તમે એવી રીતે સેટ કરી શકો છો કે તમે આ જે મેક્સિમમનો માર્ક છે ને એ અચીવ કરી શકો. બટ અત્યાર સુધી જેટલા બી ટાઈપના આપણી પાસે ટર્બાઇન છે એમાંથી બધા જ ટર્બાઇન તમે કોમ્બિનેશન યુઝ કરી લો છતાં તમે મેક્સિમમ જે અચીવ કરી શકો છો એ છે 45%. ભવિષ્યમાં જો તમે સારા એવા એન્જિનિયર બનો, આ ફિલ્ડમાં વધારે રિસર્ચ કરો અને તમે કોઈ એવો સારો ટર્બાઇન ક્રિએટ કરો કે જે તમારું આજે જે માર્ક છે 59.26% એ અચીવ કરવામાં હેલ્પ કરે બરાબર. એટલે આની સાથે આપણે આ લેક્ચરનું એન્ડ કરીશું. આપણે કેટલી વસ્તુ જોઈ, એકવાર સારો એવો રીકેપ જોઈ લઈએ. ફર્સ્ટ આપણે ડિસ્કશન કર્યું ઇન્ટ્રોડક્શન કે જે તમારી વિન્ડ એનર્જી છે એના શું એડવાન્ટેજીસ છે, શું એના ડિસએડવાન્ટેજ છે એ બધી વસ્તુ જોઈ. ધેન આફ્ટર કેટલીક જે વિન્ડના કોસ્ટ છે એને ટાઈપ શું છે, પ્લેનેટરી વિન્ડ શું હોય છે, લોકલ વિન્ડ શું હોય છે. લોકલ વિન્ડમાં બી આપણે બે ટાઈપ જોઈ લીધા બરાબર.
आफ्टर दैट जो प्रिंसिपल ऑफ विंड है ये आप जुं कि आज से टोटल अवेलेबल पॉवर हो अपनी पास विंड पास बराबर एम जो रिस्पेक्टिव टर्म है एना विषे इन्फॉर्मेशन लीधी पची जे आम एरिया हो शू एरिया सिग्निफाई करे जो तमारो टर्बाइन रोटेशन थाय तमारो एरिया लेवानु थशे बराबर जेना लीधे तमारे पछी आ फाइनल एक्सप्रेशन आई टोटल विंड पावर नी आ बराबर आफ्टर दैट तमे एनालिसिस करू के जे तमारी टोटल विंड पावर छे डायामीटरना स्क्वेरना प्रपोर्शनल में होय छे अने वेलोसिटी क्यूबना प्रपोर्शन में एना उपरथी तमे कैलक्युलेट करू के फॉर कॉन्स्टंट वेलॉसिटी डिफरंट डिफरंट डायामीटर पर अपने तमने केटलो पावर मिली सके बराबर ए वस्तु जोई पछी आपणे जोयुं कि टोटल अवेलेबल पावर एट टर्बाइन केटलुं होय छे तो इनपुट में काइनेटिक एनर्जी माइनस आउटपुट काइनेटिक एनर्जी एटले तमने जे मिली गयुं ए मिल्युं शुं तमारुं जे आउटपुट पावर ऑफ अ टर्बाइन बराबर एना पछी आपणे मेक्सिममनी कंडीशन डिरेवेशन कर्युं जेमां तमे जे आउटपुट जे पावर मिल्युं टर्बाइन एट द टर्बाइन तमे एने डिफरेंशिएट करी दीधुं विथ रिस्पेक्ट टू आउटपुट वेलॉसिटी बराबर एटले तमने कंडीशन मिली गई विच इज वी टू इज इक्वल टू वी वन बाय थ्री आ तमने वन मार्क में पूछाई सके बराबर के एट वॉट वेलॉसिटी यू विल गेट मेक्सिमम पावर आउटपुट बराबर आउटपुट इन द सेंस के टर्बाइन पर आउटपुट बराबर अत्यारे आपणे जनरेटरना आउटपुटनी वात नथी करता अत्यारे आपणुं डिस्कशन खाली टर्बाइन उपर ज चाले छे बराबर एना उपरथी आपणे बे जे तारण हता एक ए लीधा आपणे बराबर सीम्पल छे पछी जे पावरनी जे एक्सप्रेशन हती एमां जे मेक्सिमम कंडीशन हती ए आपणे सब्स्टिट्यूट करी दीधी અહીં જે છે ને એ વી વન બાય થ્રી છે બરાબર એ તમે આને સબસ્ટિટ્યૂટ કરી દીધું જેથી કરીને તમને મેક્સિમમ પાવર મળી ગયું આ ઇમ્પોર્ટન્ટ છે આને યાદ રાખજો મેક્સિમમ પાવર મળી ગયું જે છે તમારું 8/27 રો એ વી વન ક્યુબ બરાબર એના પછી આપણે જોયું કે આઈડિયલી તમારી એફિશિયન્સી શું હોઈ શકે જો તમે આ મેક્સિમમ પાવર સકઆઉટ કરતા હોવ ટોટલ અવેલેબલ વિન્ડ પાવરમાંથી તો ઈટા મેક્સિમમ તમને જે મળી શકે એ શું મળી શકે એ મળી શકે 59.26% બરાબર આ તમે મેક્સિમમ પાવર એઝ અ આઉટપુટ લઈ શકો આનાથી વધારે તમે પાવર આઉટપુટ નથી લઈ શકતા અને જે તમારી એફિશિયન્સી આવશે એ અરાઉન્ડ 35-45% આવશે બિકોઝ ડેફિનેટલી તમારે ગિયરબોક્સમાં લોસીસ થશે રોટેશનલ લોસીસ હોય છે તમારા જનરેટરના લોસીસ હોય છે એટલે ઓવરઓલ તમે મેક્સિમમ અત્યાર સુધી અચીવ કરી શકો એ છે અરાઉન્ડ 45% ओके आनी साथे आ लेक्चर एंड करूँ छूँ नेक्स्ट वीडियो में आप जोईशू डिटेल अबाउट व्हाट अमाउंट ऑफ थ्रस्ट वी विल गेट एना लीधे टॉर्क केटलू डेवलप थाय छे बराबर सम बेसिक डेरिवेशन जोईशू अने एना पछी आप जोईशू एना उपर क्वेश्चन्स कि कया टाइपना क्वेश्चन्स तमने पूछाई सके ओके थैंक यू वेरी मच